નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સમસ્યાનું સમાધાન ઋષિ ચિંતન થી માનવ જીવન નો ઉત્કર્ષ. સમસ્યા: માનવ જીવનને દેવયાની કરતા પણ શ્રેષ્ઠ કેમ કહેવામાં આવે છે? માનવ જીવનને દેવયાની કરતા પણ શ્રેષ્ઠ કેમ કહેવામાં આવે છે? યોગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય જે સમાધાન આપતા જણાવે છે કે પશુયોની અને દેવયોની ભોગ યોનિઓ છે, માત્ર મનુષ્યનું જીવન કર્મ યોની છે. પશુઓ પોતાનું નિમ કર્મ ભોગવે છે અને દેવો પોતાના પુણ્ય કર્મના કારણે મળતા સુખો ભોગવે છે. પોતાના કલ્યાણ અને વિકાસ માટે તેઓ કોઈ કર્મ કરી શકતા નથી. દેવોને પણ એ માટે મનુષ્યનો જન્મ લેવો પડે છે. આ વિશિષ્ટતાના કારણે દરેક યુગમાં ઋષિ મુનિઓ અને માનવ જીવનના સૌભાગ્યના ગુણ ગાતા આવ્યા છે કે જેથી માણસ તેનું મૂલ્ય સમજે અને પોતાના હીરા જેવા જન્મને સાચા ઉપયોગ કરીને તેને સફળ અને ધન્ય બનાવે. વેદ તથા ઉપનિષદોના ઋષિઓએ તેને અમૃત પુત્ર કહેતા આવ્યા છે. મહાભારતમાં વેદ વ્યાસ કહે છે કે આ ધરતી પર માનવ જીવનથી શ્રેષ્ઠ બીજું કશું નથી.